નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 7 પ્રથમ સત્ર લેશન નંબર 2 ભાગ બીજો દિલ્હી સલ્તનત અંતર્ગત રાજ્ય વ્યવસ્થા. તો વાત કરી શકાય કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું અથવા મહત્વનું હતું એમ કહીએ તો ચાલે. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં જો કોઈ હોય તો એ હતો સુલતાન, અને સમગ્ર વિસ્તારની અંદર, રાજ્યની અંદર જે સુલતાનની સત્તા છે એ સર્વોપરી સત્તા ગણાતી. સર્વોપરી સત્તા એટલે શું? તો કે એની સત્તાનું કોઈ ઉત્થાપન કરી શકે નહીં, એની સત્તાને કોઈ ન ગણ્ય કરી શકે નહીં, એને સર્વમાન્ય સત્તા છે એ ગણાવી શકાય. એ જે કાંઈ આદેશ આપે એ તમામ પ્રજાએ, તમામ લોકોએ એ પાડવાના હોય છે. તો આને સર્વોપરી સત્તા કહેવાય. તમામના ઉપરની સત્તા એને સર્વોપરી સત્તા બોલીએ છીએ. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. જો અહીંયા ત્રણે ત્રણ બાબતો આપી દીધી. એક શું કીધું? તો કે જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો સેનાપતિ તરીકે સર્વોચ્ચ વ્યક્તિ છે એ સુલતાન ગણાતો. એટલે જે સર્વોચ્ચ સેનાપતિ હોય એ આદેશ આપે એ પ્રમાણે લશ્કરે પાલન કરવાનું હોય છે. પછી માનો કે કોઈ કારોબારીની વહીવટી કોઈ કામગીરી આવે છે તો એમાં કારોબારીનો સર્વોચ્ચ વડો છે એ પણ સુલતાન જ ગણાતો. અને ત્રીજી વાત કે સર્વોપરી ન્યાયાધીશ પણ તે જ હતો, બરાબર? એટલે રાજ્યની તમામ બાગડોર છે એ સુલતાનની પાસે રહેતી. હવે સુલતાન છે એકલો તો આટલી બધી બાબતે પહોંચી ન શકે, બરાબર? તો એ શું કરે? તો કે સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ છે એ હતું. અને મંત્રીમંડળના જે મંત્રીઓ છે, જેમ અત્યારે પણ આપણે સરકારની અંદર જે મંત્રીઓ છે ને, અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખાતાઓ સંભાળે છે, એમ એ સમય દરમિયાન મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. તો સુલતાન છે પોતાની ઈચ્છા અનુસાર મંત્રીમંડળ છે એને નિમણૂક કરતો અને લોકો છે એમાં એને ખાતાઓ છે એ આપતો. હવે સુલતાન શાસન વ્યવસ્થા કેન્દ્રીય હતી, પછી પ્રાંતીય હતી અને સ્થાનિક હતી. જેમ અત્યારે આપણે જે સરકાર છે એ સ્થાનિક સ્તરની સરકાર, જેમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તર આવે છે. પછી રાજ્ય સ્તરની સરકાર, તેમાં રાજ્યનું જે મથક છે એ આવે છે. અને પછી કેન્દ્રીય સરકાર આવે છે. જેમ અત્યારે વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા છે એ સમયે પણ હતી. ટૂંકમાં આ ત્રણ ભાગની અંદર વ્યવસ્થા છે એ વહેંચાયેલી હતી. હવે વાત કરીએ કેન્દ્રીય શાસન અંતર્ગત. તો સુલતાન પછી મંત્રીમંડળ છે એ મુખ્ય હતું, કારણ કે મંત્રીમંડળ છે એને આધીન રહી અને સુલતાન છે એ નિર્ણય લેતા હોય છે. તો સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. ટિક માર્ક કરજો, એક માર્ક્સનો પ્રશ્ન બનશે આપનો અહીંયા, કે સુલતાનનો પ્રધાનમંત્રી છે એ કયા નામે ઓળખાતો? તો એ વજીરના નામે ઓળખાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. તો એક માર્ક્સની ખાલી જગ્યા પણ પૂછાય કે સુલતાનના શાસનની અંદર વહીવટી તંત્રનો વડો છે એ કયા નામે ઓળખાતો? તો એ વજીરના નામે ઓળખાતો હતો અને સમગ્ર વહીવટી તંત્ર છે એને આધીન રહેતું હતું. આ ઉપરાંત મંત્રીમંડળની અંદર કયા કયા વિભાગો હતા? તો કે એની અંદર એક સેના વિભાગ હતો, એક પત્ર વ્યવહાર વિભાગ હતો, પછી એક ધર્મ વિભાગ હતો અને એક વિદેશ વિભાગ હતો. આ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ હતો. આવા બધા અલગ અલગ ભાગ છે એ આપી, અને મીન્સ કે વિભાગ છે પાડી અને રાજ્ય વહીવટ છે ચલાવવામાં આવતો હતો. જો કે એમાં થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા પણ એ સમયે જોવા મળે છે, એને આપણે નકારી શકતા નથી. તો આટલી વાત હતી કેન્દ્રીય શાસન વ્યવસ્થા અંતર્ગતની. હજુ થોડું આપણે આટલું જાણીએ, જોઈ લઈએ અને પછી આગળ એની ચર્ચા છે એને લંબાવીએ. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા છે અસ્તિત્વમાં. જો અહીંયા ખાસ સમજો કે અલાઉદ્દીન ખલજીનો જે સમયગાળો હતો એમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા હતી, બરાબર? તો સરકારી તંત્રના જે કાંઈ બી કાગળો છે એ એક કચેરીથી બીજી કચેરી સુધી, એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા હતી. પણ સામાન્ય લોકો માટે આ વ્યવસ્થા નહોતી. જેમ અત્યારે આપણે
પોસ્ટમેન આવે છે અને ઘરે ઘરે પોતાની ટપાલ મીન્સ કે ઘરે ઘરે પોતે ટપાલ છે આપી જાય છે લઈ જાય છે આ પ્રકારની જે આપણને સેવાઓ સરકાર દ્વારા અપાય છે એવી વ્યવસ્થા ત્યારે નહોતી સામાન્ય લોકો માટે આ વ્યવસ્થા નથી પછી બીજો શબ્દ છે જો તમે જોઈ શકો અને એમાં લખ્યું છે ખેપિયાઓ તો ખેપિયા એટલે શું તો કે એક જીવતો જાગતો વ્યક્તિ અને એને એક પ્રકારનું સોંપેલું કામ તો એ ખેપિયો શું કરશે તો કે એક જગ્યાએથી વાત લઈ અને જે ગંતવ્ય સ્થાન જે જગ્યાએ જવાનું હશે ત્યાં એ વાત જઈ અને કરશે તો ખેપિયાઓ છે એ શાહી હુકમો એટલે કે રાજાના જે હુકમો છે એ અને સંદેશાઓ છે એ લઈ જતા રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા હતા હવે માની લો કે રાજ્યનું કોઈ મહત્વનું મથક હોય જેમ કે દિલ્હી અથવા તો અમૃતસર અથવા તો આપણે બોલીએ કે ભાઈ અમદાવાદ તો એવા મહત્વના મથકો છે ત્યાં ખેપિયાઓ એકબીજાને મળતા અને એક રાજ્યની વાત છે બીજા રાજ્ય સુધી પહોંચાડતા આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ છે એ સુલતનત કાળમાં અથવા સુલતાન કાળમાં હતી એમ કહીએ તો ચાલે અત્યારે પણ આપણી વ્યવસ્થા એવી જ છે કે ભાઈ એક જગ્યાએથી જે ટપાલ છે નીકળે એ કોઈ એક જગ્યાએ એકત્ર થાય ત્યાંથી વળી પાછી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર વેચાય અને અહીંયાથી અહીંની ટપાલો છે એ ત્યાંથી અહીંયા આવે અને અહીંથી લોકોની જે ટપાલો છે એ પહેલાં લોકો ત્યાં લઈ જાય તો આવી એક પ્રારંભિક પ્રવૃત્તિ છે એ સલ્તનત કાળની અંદર શરૂ થઈ ચૂકી હતી એમ કહીએ તો ચાલે હવે વાત કરીએ પ્રાંતિ શાસન વ્યવસ્થા અહીંયા સુધીની જે વાત હતી એ કેન્દ્રીય શાસન વ્યવસ્થાની હતી હવે ક્ષેત્રીય અથવા તો પ્રાંતિ અથવા તો રાજ્ય શાસન વ્યવસ્થા કેવી હતી તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું છે ટીકમાર કરજો બહુ મહત્વનો મુદ્દો રહેશે આપણા માટે કે ભાઈ સલ્તનત કાળની અંદર પ્રાંત અથવા વિસ્તાર છે એને ક્યાં નામે ઓળખાતું તો એ જાગીર નામે ઓળખાતું અને જેને ઇક્તા તરીકે ઓળખવામાં આવતું જેને ઇક્તા પણ કહેવાતું હવે ઇક્તાનો અર્થ શું થાય તો કે ઇક્તાનો વડો જેને આપણે ઇક્તેદાર બોલીએ છીએ કે મુક્તિ કહેવામાં આવતો અને એ શું હતો તો કે પ્રાંતનો કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો જેમ સુલતાન છે એ કેન્દ્રની અંદર સર્વે સર્વા હતા એમ પ્રાંતની અંદર આ મુક્તિ હતો એ પ્રાંતનો કારોબારી અને ન્યાયતંત્રનો વડો ગણાતો અને એનું કામ શું એકતાનું કામ શું અથવા તો મુક્તિનું કામ શું તો મુક્તિનું કામ અથવા એકતાનું કામ એમ કહી શકાય કે એનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવી અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાની બરાબર જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી તાકાત છે એ આપે અથવા તો લશ્કરી મદદ છે એને કરવી જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી અને ઇક્તેદારો પર નિયંત્રણ છે એ રાખવામાં આવેલું એટલે કે ઇક્તેદારો છે એ ઘણી બધી વખત પોતાના લશ્કરના બળે સુલતાન ઉપર પણ જ્યારે રોફ છે જમાવવાનો પ્રયત્ન કરતા ત્યારે અલાઉદ્દીન ખિલજીને આ બાબત ધ્યાન ઉપર આવી અને એણે શું કર્યું તો કે મોહમ્મદ તુગલક અને અલાઉદ્દીન ખલજીએ કેન્દ્રીય સેના છે એને મહત્વ આપ્યું એટલે કેન્દ્રીય સેનાઓ છે વધારી અને ઇક્તેદારો છે એના પર નિયંત્રણ લાવ્યા તો આ હતી પ્રાંતિ શાસન વ્યવસ્થા હવે આપણે વાત કરવી છે એને બોલી સ્થાનિક એટલે કે પાયાની શાસન વ્યવસ્થા કેવી હતી તો પ્રાંતિ શાસન પહેલા આવે કેન્દ્રીય શાસન વ્યવસ્થા પછી આવે પ્રાંતિ શાસન વ્યવસ્થા અને હવે આવશે સ્થાનિક પ્રશાસન અથવા તો સ્થાનિક શાસન વ્યવસ્થા તો સ્થાનિક શાસન વ્યવસ્થા અંતર્ગત પ્રાંત પછીના એકમને જિલ્લો અથવા તાલુકો કહેવાતો જે આપણે બોલ્યા હમણાં થોડી વાર પહેલા જિલ્લો તાલુકો અને ગ્રામ પંચાયત એ આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો જિલ્લો અને તાલુકો છે પ્રાંત સ્થાનિક શાસનની અંદર આવતા અને જેને અનુક્રમે શીખ અને પરગણા છે એ તરીકે ઓળખવામાં આવતા હવે શીખ છે જિલ્લા માટે વપરાતું હશે અને પરગણા છે તાલુકા માટે વપરાતું હશે એવું આપણે બોલી શકીએ ખરા ત્યાર પછી ગામની વાત કરીએ તો ગામનો જે વહીવટ છે એ મુખી કે મુકાદમ કરતો હતો ગામનો વહીવટ કોણ કરે તો મુખી અથવા તો મુકાદમ નામનું એક પદ હતું નાનું એવું અને એનો વહીવટ છે કરતો અને તેને પરવારી અને કારકુન છે મદદ કરતા તો તેને વળી પાછા જે બે વ્યક્તિઓ છે મદદ કરે જેમ અત્યારે સરપંચ છે એને તલાટીઓ છે તલાટી કમ મંત્રી છે મદદ કરે એમ અથવા તો વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર છે એ મદદ કરે એવી રીતે અહીંયા આ ગામનો વહીવટ વડો જે મુકાદમ તરીકે ઓળખાતો મુખી તરીકે ઓળખાતો તેને પરવારી
અને કારકુન છે મદદ કરતા. કારકુન એટલે એક પ્રકાર આપણે જોઈએ તો તલાટી પ્રકારની કામની વ્યવસ્થા ગણી શકાય ખરી. તો સલ્તનત કાળ દરમિયાન આપણે આગળનો મુદ્દો જોઈએ, આ વ્યવસ્થા એટલે કે કેન્દ્રીય સ્થાન પ્રાંતિક અને સ્થાનિક વ્યવસ્થા છે આપણે જોઈ લીધી. હવે સલ્તનત કાળમાં થયેલા બાંધકામો છે એની થોડી વાત આપણે આ મુદ્દા અંતર્ગત કરીએ. તો એમાં વાત કરશું કિલ્લાઓ અને બાંધકામ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલી સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. તો ભારતની અંદર ભારતીય અને ઇસ્લામિક શૈલી એના સ્થાપત્યના નિર્માણની શરૂઆત. તો દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કઈ કઈ વસ્તુ બની? તો કે એમાં બોલી શકે કિલ્લાઓ બન્યા, મસ્જિદો બની, મકબરાઓ બન્યા, મકાનો બન્યા, બગીચાઓ, દરવાજાઓ, મિનારાઓ, આવી બધી જ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ અગત્યની હોય તેવી ઇમારતો છે અથવા એવી કૃતિઓ છે એની નોંધપાત્ર રીતે આ બાંધકામ છે કરવાની શરૂઆત થઈ. અથવા તો સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ છે એ ભારતની અંદર તૈયાર થઈ. તો કઈ કઈ વસ્તુ બની? જો તમને બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન કયા કયા સ્મારકો છે એ ભારતમાં બાંધવામાં આવ્યા, તો તમે બોલી શકો કિલ્લાઓ છે, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચાઓ, દરવાજાઓ, મિનારાઓ, આ બધા સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનાઓ છે અને એનું બાંધકામ છે સલ્તનત કાળમાં થયેલું. હવે આગળની વાત કરીએ, કુતુબદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એક માર્ક્સનો પ્રશ્ન બનશે કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ છે એ કયા શહેરમાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ છે કોણે બંધાવી છે? તો કુતુબદ્દીન ઐબકે અથવા તો એના સમયમાં બંધાયેલી છે. કુતુબદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારતની વાત કરીએ તો એ છે કુતુબ મિનાર. સે ટીક માર્ક કરજો, બહુ મહત્વનો મુદ્દો રહેશે અને આ આપણો લોંગ લાઈફ ક્વેશ્ચન છે એ બનશે. કુતુબદ્દીન ઐબકે બીજી મહત્વની ઇમારત બંધાવી અને તેનું નામ છે કુતુબ મિનાર. તો કુતુબદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. આખું જે બાંધકામ છે કુતુબ મિનારનું પૂરું નહોતું થયું, માત્ર એક માળ છે એ બાંધવામાં આવેલો. હવે થાય છે એવું કે એનો એક માળ કુતુબ મિનારનો બંધાઈ ગયો અને પછી તેનો અવસાન થયું, બરાબર? કુતુબદ્દીન ઐબકનું પછી અવસાન થાય છે. હવે શું કરવું? તો કે કુતુબદ્દીન ઐબકનું અવસાન થયા પછી જો એનો કોઈ વારસદાર હોય, એના કોઈ વ્યક્તિ હોય, તો એનું બાંધકામ પૂરું કરાવી શકે અને પોતાના પૂર્વજોની યાદ છે એ રાખી શકે. તો અહીંયા શું થાય છે? હવે એનું જે અધૂરું બાંધકામ હતું કેનું? કુતુબ મિનારનું. અને કોણ પૂરું કરાવે છે? તો એ ઇલ્તુતમિશ છે એને પૂરું કરાવ્યું. તો ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોદીએ એનો જીર્ણોદ્ધાર કરાવેલો. તો ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોદી છે એને આ કુતુબ મિનાર છે એને ફરી વખત વ્યવસ્થિત જીર્ણોદ્ધાર અથવા તો પુનઃ બાંધકામ છે એ કરાયું અથવા તો વ્યવસ્થિત કરાયું અથવા સમારકામ કરાયું એમ કહીએ તો ચાલે. હવે કુતુબદ્દીન ઐબક છે એને એક ઇમારત છે એનું બાંધકામ કરાવેલું અને એ ઇમારતનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા, બરાબર? અને આ મસ્જિદ છે એ રાજસ્થાનના અજમેરની અંદર આવેલી છે. ત્યાર પછી ઇલ્તુતમિશ છે એણે પણ ઘણા બધા બાંધકામો છે કરાવેલા. આપણે એની વાત આગળ વધારીએ તો એમ કહી શકાય કે ઇલ્તુતમિશના સમયમાં હોજે શમી, પછી શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ આ ત્રણ સ્મારકો છે એનો સમાવેશ થાય છે ઇલ્તુતમિશે કરાવ્યો છે. તો ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામના પ્રવેશદ્વાર એટલે કે નામનું પ્રવેશદ્વાર છે, સિરી નામ અને સિરી નામનો કિલ્લો છે અને સ્ત્રી નામનું નગર છે એ ખલજી વંશના સમયગાળા દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા છે. અને આ ઉપરાંત હોજે ખાસનો સમાવેશ પણ એમાં થાય છે. અને તુઘલક શાસન દરમિયાન તો તુઘલકાબાદ, પછી ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે નગરો છે એ વસાવવામાં આવેલા. આ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, પછી સરાઈઓ અને બગીચાઓ છે એનું નિર્માણ થયેલું. તો અહીંયા દિલ્હીની અંદર જે કાંઈ બી સ્થાપત્યો છે બંધાયા એ આપ અહીંયા જોઈ શકો, બરાબર? અહીંયાથી
અહીંયા સુધી. સૈયદ અને લોદીવંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ છે પણ કરવામાં આવેલું, જેમાં બુંદેલખંડનો ગુંબજ અને બડા ગુંબજ, પછી મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો છે એ મુખ્ય ગણાવી શકાય. તો આ સલ્તનત કાળ દરમિયાન બંધાયેલા સ્થાપત્યો છે એની આપણે વાત છે એ કરી. હવે આપણે એક નવો મુદ્દો છે જોવા જઈ રહ્યા છે અને દક્ષિણ ભારત અંતર્ગત છે. તો એમાં એવું લખેલું છે કે વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો આપણે જોઈ શકો છો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો. તો અહીંયા જે આ 84 વર્ષના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતની અંદર કઈ કઈ ગતિવિધિઓ થઈ છે, દક્ષિણ ભારતની અંદર કઈ કઈ રાજકીય ઉથલપાથલો થઈ છે, દક્ષિણ ભારતમાં કેવું કેવું સર્જન થયું છે આ 1206 થી 1290 સુધીના સમયગાળામાં, તો એની ચર્ચા છે આપણે આ લેશન અંતર્ગત જ કરવાના છે. તો ચાલો આપણે એ મુદ્દો છે એને વ્યવસ્થિત જોવાનો પ્રયત્ન કરીએ. તો તુઘલક વંશ છે એ તુઘલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતમાં વિઘટનની પ્રક્રિયા છે એનો પ્રારંભ થયો. હવે વિઘટન એટલે શું એ મારે તમને સમજાવવું ના પડે, છતાં બોલી દઉં કે વિઘટન થવું એટલે તૂટવું, બરાબર. હવે દિલ્હી સલ્તનત છે એ થોડે થોડે અંશે છે એ નાબૂદ થતી જાય છે અથવા ઘટતી જાય છે અથવા તૂટતી જાય છે. હવે એમાં શું બને છે, તો કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા થોડી ઝડપથી બને છે અને દિલ્હી સલ્તનતના કાંગરા છે હવે ખરે છે એમ કહીએ તો ચાલે. તૈમૂરના આક્રમણને કારણે પરિસ્થિતિ છે વધારે વણસે છે, દિલ્હી સલ્તનત છે હવે તૂટવાને આરે છે, અને આ પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક વિસ્તારો અનેક રાજ્યો છે સ્વતંત્ર થઈ જાય છે, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર દક્ષિણ ભારતની વાત કરું છું, પછી બહમની, પછી માળવા, મેવાડ, બંગાળ, જોનપુર, આ બધા એવા રાજ્યો છે કે જે હવે દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યા. તો હવે આપણે આમાંથી થોડા ઘણા જે મહત્વના રાજ્યો છે એની ચર્ચા કરવાની રહેશે, જેથી કરીને દિલ્હી સલ્તનત છે એને આપણે સારી રીતે સમજી શકીએ અને એમાંથી વિઘટન પામેલા જે રાજ્યો છે એની પરિસ્થિતિ પણ સમજી શકીએ. તો અહીંયા બે મહત્વના મુદ્દાઓ છે, એક છે વિજયનગર અને બીજું છે બહમની રાજ્ય, બરાબર. તો વિજયનગર અને બહમની રાજ્ય અંતર્ગતની ચર્ચા છે આપણે આગળ ઉપર વધારીએ. ખૂબ મહત્વનો મુદ્દો આવ્યો આપણી સામે અને એ છે હરિહર અને બુકારાય નામના બે ભાઈઓ, જેણે 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની છે એ બનાવી. તો તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની એને બનાવી અને આમ વિજયનગર સામ્રાજ્ય છે એની શરૂઆત થઈ. તો વિજયનગર છે એ શરૂઆતમાં વિજયનગર તરીકે નહોતું ઓળખાતું, એ શરૂઆતમાં તો જે હરિહર અને બુકારાય છે એનો ગુરુ છે જેનું નામ છે ગુરુ એટલે કે સ્વામી વિદ્યારણ્ય, આ સ્વામી વિદ્યારણના નામ પરથી એણે આ શહેરનું નામ છે એ વિદ્યાનગર રાખેલું, બરાબર. શરૂઆતમાં જે વિજયનગર છે વિદ્યાનગર તરીકે ઓળખાયું, પરંતુ પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતા છે વધારે થઈ અને એને કારણે એ લશ્કરી સફળતાને કારણે આ વિદ્યાનગર જે વિસ્તાર હતો જે નગર હતું એને આપણે વિજયનગર તરીકે ઓળખવું અને વિજયનગર તરીકે તેની ઓળખ છે એ પ્રસ્થાપિત કરવામાં આવી, બરાબર. તો આમ હરિહર અને બુકારાય એ સંગમ વંશના રાજાઓ હતા, સેટિક માર્ક કરજો ત્યાં, હરિહર અને બુકારાય એ સંગમ વંશના રાજા હતા. તો વિજયનગર સામ્રાજ્યમાં તો કે સંગમ વંશ, પછી સાલુ વંશ અને તુલુ વંશ છે એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરવિંદુ વંશે પણ વિજયનગર સામ્રાજ્ય અંદર શાસન છે એ કરેલું છે. હવે તો કે હરિહરરાય પ્રથમ અને બુકારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન છે આપ્યું છે. તો હરિહરરાય પ્રથમ અને બુકારાય આ બે વ્યક્તિઓએ આ જે નાનકડું રાજ્ય હતું વિજયનગર એને મહારાજ્ય અથવા તો સામ્રાજ્ય બનાવવા માટે ખૂબ બધું યોગદાન છે એને આપેલું છે.
અને સાલુ વંશનું શાસન છે એ વિજયનગર પર 20 વર્ષ સુધી ચાલેલું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના છે એ ત્યાં થયેલી. હવે આપણે તુલુ વંશની થોડી વાતો છે એ આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. તુલુ વંશની અંદર તો કે કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયું અને જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો એક શ્રેષ્ઠ શાસક સાબિત થયો એમ કહીએ તો પણ ચાલે. ટિક માર્ક કરજો, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ કોઈ શાસક હોય તો એ છે કૃષ્ણદેવરાય. એટલું જ નહીં, તેને ભારતના અનેક મહાન શાસક બનવાનું ગૌરવ છે એ પ્રાપ્ત થયું છે. તેણે પોતાના શાસનકાળ દરમિયાન અનેક વિજયો છે હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન છે યુદ્ધભૂમિ ઉપર પસાર થવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા નહોતી કરી. બરાબર, જો પોતે યુદ્ધો જ ખેલતો અને યુદ્ધોથી રાજ્યનો વિસ્તાર છે વધારતો, પણ સાથે સાથે વહીવટી બાબતોની અંદર પણ પોતે ધ્યાન છે આપતો અને તેણે રાજ્યમાં તળાવો ખોદાવ્યા, નહેરો તૈયાર કરાવડાવી, ખેતીવાડીને સમૃદ્ધ થઈ શકે એ માટેના પ્રયત્નો છે એણે કરેલા. કેટલાક અયોગ્ય વેરાઓ છે એ પ્રજા ઉપરથી એણે નાબૂદ પણ કરાવેલા. એટલે ટૂંકમાં એક સારો શાસક કહી શકાય એવા વ્યક્તિ તરીકે એની છાપ છે પ્રસ્થાપિત થાય છે. પ્રજાનો પ્રેમ પણ એ મેળવી શકે છે અને વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર છે એણે વસાવેલું. તેમાં અનેક ઇમારતો છે એનું બાંધકામ કરાયું, મંદિરોથી એને શણગાર એટલે કે શણગાર્યું અને કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેણે શું કર્યું તો કે એણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા છે. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. સેટિક માર્ક કરજો, એક માર્ક્સનો પ્રશ્ન બનશે કે ભાઈ આંધ્રના ભોજ તરીકે વિજય આપણે કૃષ્ણદેવરાયને શા માટે યાદ કરવા જોઈએ? તો આંધ્રના ભોજ તરીકે આપણે એને એટલા માટે યાદ કરીએ કે તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર ઘણા બધા ગ્રંથો છે એનું નિર્માણ કાર્ય કર્યું છે. બરાબર, તો એટલે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. ત્યાર પછીની વાત કરીએ, કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષને કાવતરા છે એની શરૂઆત થઈ. સેટિક માર્ક કરજો, ત્યાં પણ દીવાતળે અંધારું એના જેવું થયું. 23 જાન્યુઆરી 1565 તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા છે એ હવે આ વિજયનગરની અંદર રહી નહોતી. કારણ કે મુસ્લિમ શાસકોએ એના ઉપર જે મોટાભાગનો જે પરાજયનો ફટકો છે એ આપેલો. વિજયનગર સામ્રાજ્યની વાત પૂર્ણ થયા બાદ હવે આપણે બહમની સામ્રાજ્ય છે તેની વાત કરીએ. તો બહમની સામ્રાજ્યનો સમયગાળો છે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તો તુઘલક વંશના સમયમાં જ દખણમાં જફરખાને, જેનો સમયગાળો 1347 આ બહમની રાજ્યની સ્થાપના છે કરેલી અને આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી એટલે કે 1501 વર્ષ સુધી દક્ષિણ ભારતની જે રાજનીતિ છે એના પર પ્રભાવ છે પાડેલો. જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યું અને સ્વતંત્ર શાસન કર્યું. જો તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની એક ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યના અનેક પ્રદેશો છે તેમાં જોડી દીધા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન છે નોંધપાત્ર ગણાવી શકાય. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડેલી અને બીડરમાં અનેક ઇમારતો છે એનું બાંધકામ એણે કરાવેલું. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગાવા હતો અથવા ગવા હતો અને તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના છે એ કરેલી. એક માર્ક્સનો પ્રશ્ન બનશે કે મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર કોણ હતો? તો જેનું નામ હતું મોહમ્મદ ગાવા અને એણે શું કર્યું તો કે સક્ષમ વહીવટીતંત્ર છે એની રચના કરાવી. મોહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા છે એ મજબૂત બનેલી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા છે એનો જે વજીર છે એ કાસિમ બારીદના હાથમાં આવી અને એના સમયમાં બહમની સામ્રાજ્ય છે એનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોની અંદર એ વિભક્ત થઈ ગયું અને એને કારણે
એની જે શક્તિ છે એની જે સત્તા છે એ ખોખલી બની ગઈ અને પાંચ નાના નાના વિસ્તારો છે એમાં આ બહમની સામ્રાજ્ય છે એ વહેંચાઈ ગયું. તો આટલી વાત બહમની સામ્રાજ્ય અંતર્ગત હતી. હવે જે આપણે વાત કરીએ એ દિલ્હી સલ્તનતની આપણે શરૂઆતથી વાત તો જોતા આવીએ છીએ, પણ હવે દિલ્હી સલ્તનતનો અંત કેમ આવ્યો એ અંતર્ગત વાત કરીએ. તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206 ની અંદર થયેલી છે. ટીક માર્કો જો, આગળ ઉપર પણ આપણે એની ચર્ચા થઈ છે. અને કુતુબદ્દીન ઐબક દ્વારા આ સ્થાપના થઈ હતી. 301 વર્ષ સુધી એટલે કે 1526 સુધી ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે આ દિલ્હી સલ્તનત છે તેનો અસ્ત થયો. તો 320 વર્ષ સુધી દિલ્હી સલ્તનત છે એ ચાલ્યું. આ લગભગ 325 વર્ષનો સમયગાળો ગણાવી શકાય. અને એમાં યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી પર આવ્યા. અને દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંયડી જોઈ, સુખય જોયું અને દુઃખ પણ જોયું, જેને આપણે તડકી છાંયડી જોઈ એવા શબ્દમાં બોલી શકીએ. અને છેલ્લે ઉદય એનો અસ્ત એ ન્યાય એનું પતન થયું, એટલે કે જે જન્મે છે એ મૃત્યુ પામે છે એ ન્યાયથી એનું પતન થયું. જેમ દિલ્હી સામ્રાજ્ય છે એનું સર્જન થયું એમ જ એનું પતન છે એ પણ થયું. તો આમ આપણું લેશન અહીંયા બીજું એ પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે મળશું ત્યારે આ સ્વાધ્યાયની વાત કરી અને લેશન નંબર 3 છે તેનો મુદ્દો છે આપણે જોવાનો પ્રયત્ન કરીશું.